નમસ્કાર, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તારીખ 22 બુધવારના રોજ ગુડી પડવો, હિન્દુ નવ વર્ષ નિમિત્તે વીર સાવરકર સ્મૃતિ કેન્દ્ર અને એકદંત રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા વીર સાવરકર સર્કલ એટલે ક્રાંતિ તીર્થ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ પાસે ઇલોરા પાર્ક વડોદરામાં સવારે 6 થી જ રાત્રે 11 કલાક દરમિયાન એક મુખ્ય માર્ગ પર અડધા ભાગે વિશાળ રંગોળી પ્રદર્શનની આયોજન થયું છે. રંગોળી પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે, ત્યારે જ ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત કહી શકાય કે 9 કલાકે ગુડી ઊભી કરી તેનું પૂજન કરવામાં આવશે. તેની સાથે જ આ કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્ય મકરનભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે અને આજે સમગ્ર કાર્યક્રમ છે તે એકદંત રંગોળી કલાકાર ગ્રુપના સૌ કલાકારો દ્વારા કરવામાં આવ્યું છે. આજે ચૈત્રી નવરાત્રિનો આરંભ થાય છે અને ગુડી પડવાના નિમિત્તે અમે વીર સાવરકર સ્ટેચ્યુ ક્રાંતિ તીર્થ પાસે ભારતીય રંગાવલીનું આયોજન કરેલું છે. 9 મોટી મોટી રંગોળીનું આયોજન થયેલું છે. તો આપ સર્વેને હું આમંત્રણ આપીશ કે તમે આવો અને આ રંગોળીનું એક્ઝિબિશન જુઓ. ટોટલ 9 રંગોળીઓ છે. અમે સવારે 6:30 વાગે સ્ટાર્ટ કરી હતી રંગોળી બનાવવાને 8:30 સુધી કમ્પ્લીટ થઈ ગઈ. રંગોળીમાં ભારતીય પરંપરાના બધા ચિહ્નો છે, જેમ કે ગોપદ્મ, સ્વસ્તિક, કેન્દ્રવર્ધિની, બિંદુ, ચક્ર, ગદા, એ બધાના ચિહ્નોથી અમે રંગોળી બનાવેલી છે. ટોટલ આમાં 15 થી 20 કલાકારો જોડાયા. બધા કુમકુમ કલર છે, એનાથી અમે યુઝ કર્યો છે રંગોળી બનાવવા માટે અને વ્હાઈટ રંગોળી યુઝ થાય. આજે ગુડી પડવા છે, આજે ચેટીચંદ પણ છે, આજે ચૈત્ર નવરાત્રિની શરૂઆત પણ છે. એ નિમિત્તે દરેક નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સાથે આજે ગુડી પડવા નિમિત્તે ઇલોરા પાર્ક પાસે આવેલ સ્વતંત્ર વીર સાવરકરજીના સ્મૃતિ ઉદ્યાન પાસે ની અંદર અમે અહીંયા ગુડી પડવાનું આયોજન રાખ્યું હતું. ગુડીની પૂજા કરી છે, સાથે એકદંત રંગોલી પરિવાર દ્વારા રંગોલી પણ કરવામાં આવી છે. અને દરેક નગરજનને હું કહીશ કે આવો અને રંગોલીનો લાભો લે.